અને એમાંય હું ખરેખર આ માતાઓ લીરીબેન થી માંડીને આમાં જેટલી બેનો એ કામ કર્યું છે તમને હું કોટી કોટી પ્રણામ કરું છું. આજ પહેલો એવો આહિર્યનો પ્રસંગ છે કે મારી માતાઓએ આયોજન કર્યું હોય અને એ એટલી સંખ્યામાં 100% બધાએ હાજરી આપી હોય. આ માતાઓને લાખ લાખ વંદન કરું છું મારા બાપ. અને ત્રીજી વાત કહું, આપણી માં કેવી છે એનો ટૂંકો દાખલો દઉં માલદેવભાઈ. તો ભગવાન કૃષ્ણને મથુરાથી કેણ આવ્યું, અક્રૂર કાકા તેડવા આવ્યા, તો નંદબાબા હારે ગયા છે, માં જશોદા હારે નથી ગયા. શું કામ? ઈ માં જશોદાને ભરોસો હતો કે મેં ધવરાવીને મોકલ્યો છે, કોઈના બાપની તાકાત નથી કે મારા કૃષ્ણને કોઈ પાછો પાડી શકે સાહેબ. અને ત્રીજી વાત, કાલ હવાનો દાખલો દઉં તો જેદી જુનાગઢ ઉપર રામભાઈ સડાઈ જારે કરી દેવાયત ગોદરે, જેદી એમ કહેવાય ઘોઘાથી દ્વારકા સુધીના 12,000 આહિર યુવાનોને ભેગા કર્યા અને જુનાગઢ જેદી ચડાઈ કરી તેદી દેવાયત આતા આહિરે ગયા છે. આ હોનબાઈમાં નહોતા ગયા, એને ભરોસો હતો કે મેં ધવરાવીને મોકલો છે, કોઈના બાપની તાકાત નથી કે મારો દીકરો પાછો પડી શકે, કારણ કે ધાવણની તાકાત છે. આખો આધાર આ દેશની શક્તિ ઉપર છે. અમે પુરુષો કોઈ પણ જેટલી હિંમતથી જીવીએ છીએ, એ તાકાત જો કોઈની હોય તો એ ખોરડા હાચવીને તમે બેઠ્યો છો ને, એ તાકાત તમારી છે, રૂડું નથી લગાડતા. ઘણા મને કહે કે બહેનોને છૂટ દેવામાં કેમ નથી આવતી, દીકરા જેટલો અધિકાર દીકરીઓને દેવામાં કેમ નથી આવતો, ઘરેણા તિજોરીમાં રાખવાના હોય, પીવાના પાણીના ગોળા જ પાણીયારામાં રાખવાના હોય સાહેબ, હાથ પગ ધોવાના આંડા કઈ પાણીયારે ન મૂકવાના હોય, એમાં વારા તારાની વાત નથી. ઘણા એમ ઘણા બહેનો કહે ને કે અમારે પુરુષની સમોવડી થવું છે, લેવલ ઘટે, પુરુષની તાકાત નથી કે આ દેશની જગદંબાની સમોવડો થઈ શકે, કોઈની તાકાત નથી સાહેબ. શું કામ? માં દેવકી વગર કૃષ્ણ ન મળે, જનેતા વગર ઉગો હોનબાઈ જેવા ઉગો ન મળે. તમે કલ્પના તો કરો, દેવાત મોદરે તો હુકમ કરી નાખ્યો તો જાઓ જેને ઉછેરીને મોટો કરી છે નવઘરને મોકલી દેજો અને રાહ રાખીને વાત કરજો, એટલી જ વાત હતી ને સાહેબ. થડક ઉથડક અહીંયું થતું હતું દેવાત મોદર, કેમ થશે, સમજાશે કેમ થશે, પણ કહેવા ગયો એ માનું હયું કે જેદી કેવું બન્યું છે. અમારા રાવત બાપુએ તો દેવાય દાતાના ઘરના એ હોનબાઈ માને માં પાર્વતીની જોડે મૂકી દીધા છે. હે આઈ રાણી, હે ભગવતી, તું કેવડી મહાન છો. ભગવાન શિવે ગણપતિનું મસ્તક શિરસેદ કર્યું તેદી માં પાર્વતી ધીરજ મૂકી દીધી હતી. માં પાર્વતી તેદી એટલું બોલ્યા હતા, જે બન્યું હોય તે મારા દીકરાને હજેવન કરો, નહીતર બ્રહ્માંડનો કોળિયો કરી નાખીશ. તેથી શિવ ધ્રુજી ગયા હતા અને બ્રહ્માંડ વિષ્ણુને મળ્યા અવાજ કરવા, વિષ્ણુ જટ જાઓ, જે હામો મળે એનું માથું લાવો, પણ આને હજેવન કરો. પણ રાવત બાપુએ તો એવું કીધેલું, ધન છે આઈ રાણી, તને જેમ પાર્વતીના પતિએ એના દીકરાનું મસ્તક કાપ્યું, એમ આઈ રાણીના પતિએ એના દીકરાનું મસ્તક કાપ્યું. કૈલાસ થી લઈને ગીરના નેહડા સુધી આડીદર બોડીદર સુધી એમ કહેવાય, કવિ હરખાવી દીધું કે હે ભગવતી, હે આયરાણી, જેવી રીતે શિવ મહાદેવ પોતે પોતાના દીકરાનું મસ્તક શિરસેદ કર્યું, તો પાર્વતીજી ધીરજ ન રાખી શક્યા અને મહાદેવને કહી દીધું, તમે જે હો જે કરો તે મારો દીકરો હજેવન કરો. રાવત બાપુ તેથી લખ્યું સાહેબ, હે મા, હે આઈ રાણી. મિત્રો થોડી ઘટના તો જુઓ, તમે માણસોએ કીધું છે ચોરે બોલાવે છે, અને એક જ પથારીમાં એક જ ખાટલામાં ઉગો ને નવઘણ બે ભૂતા થા, એ ધન્ય છે મારી માને દીકરાને જગાડ્યો. ઉગા બેટા ઉભો થાજો, તાર બાપુ બોલાવે, અને નવઘણ સહેજ હવળે ને તાર અવાજ કરતા બેન થઈ જાય, અને પેટના દીકરાને જેદી જગાડી નવરાવી નવા કપડા પહેરાવ્યા, માથે નાની પાક બાંધી, ભેટે નાની કટાર બાંધી,
અને માનો પ્રેમ તો જોઈ લેજો મિત્રો, પોતાની મસેથી લઈ થોડીક મસ આંજણ થોડુંક આંખેથી લઈ અને ધીમેક દિન ઉગાને ટીલું કર્યો, નકર ખબર છે કે પાછો નથી આવવાનો. સતા માનો પ્રેમ જો મારા દીકરાને કોઈ નજર ન લાગી જાય એવો રૂડો રૂપાળો કરી. અને માણસોને કીધું કે લ્યો લેતા જા, સાહેબ નવઘણ બોલ્યો છે, જાગીને આવ્યો, માં મારે જવું, ભાઈને કેમ જવા દો? ના બેટા, તારે મારે આરે જવાનું છે, ભાઈ બાપુ આરે જાય છે. અને હવે ઉગો કહે છે કે માં ભાઈ ભાઈને નથી આવ કે ના. ઉગા એક વાત કહું બેટા, તારે ભાઈ બનીને જવાનું છે. આજે એટલી ટકોર દીકરાને કરી દે. અને એ જ માણસો જેથી લઈને આવતા હતા, અને દેવાંગ વગેરે જ્યાં પોતાના પડેલા દીકરાને દુશ્મનોના હાથમાં લઈને આવતો જોયો, અને જ્યાં ઉગાને જોઈ ગયા, અને તેથી દેવાંગ વગેરે કીધું ધન્ય છે આઈરાણી, તે મારા ખોલડાને ઉજળું કરી દેખાડ્યું. બે ડગલા આગળ આવીને ઉગાનું બાવડું પકડી અને કીધું કે લ્યો દરબાર, લ્યો તમારો દુશ્મન. અને પાંચ વર્ષના સાત વર્ષના દીકરાને પૂછવું છે, શું નામ છે તારું? તેથી કહેવાય ગયો એ આયરના દીકરાએ મૂછ નહોતી મોટે, હજી સાત વર્ષનો જ હતો, તો એ ખુમારેથી બોલ્યો, છો મારું નામ નવઘણ છે. પરિવારની ટકોર જે સમજી જાય, નિતિન ના ક્યાં ક્યાં થતી હતી વાતો થતી, લ્યો આ દુશ્મન હોય તો કાપી નાખો માથું. એ ઉગો નહોતો સાંભળતો, એ સાંભળતો હતો. લ્યો દેવાતા હતા, તમારો દીકરો ન હોય અને દુશ્મન જ હોય તો વાટી નાખો માથું. તેથી સાહેબ ઉગાએ ઈશારો કર્યો હતો બાપને, ઊંધું ખોઈ ગયો, માથું ઝુકાવીને, હું કામ કે મારી આંખ મારા બાપ ઉપર જાય તો મારા બાપનો હાથ ધ્રુજી જાય, અને ઘા હરખો નહીં થાય તો. અને તેથી ઉગો હેઠું માથું કરીને એટલું કીધું કે આયર મુજાસો છું, હું આયરાણીનું ધાવણ ધાવીને મોટો થયો છું, કરો ઘા અને તમારો આશરા ધર્મ પાળી લ્યો. સાહેબ મારો કહેવાનો અર્થ છે, દીકરી હાથ વરનો છોકરો ઓહલાવીને ઉભો રહ્યો, ઈ મારા બાપા ખોતું કે છે, ભાઈ તો એ ગજે હું તો આખું હેઠું પડી જતો. વાત આ એ માટે કરું કે હાલવા શીખો ને સમજણા થાવ ને ત્યાંથી લઈને મરો ત્યાં સુધી એ જિંદગીમાં ન ભૂલતા તમે કોણ છો, એ તમારે કેમ જીવાય. સાહેબ આજે દ્વારકાના ધામમાં આવ્યા છો એવી પ્રતિજ્ઞા લેજો કે અમે હપીને રહેશું. હપ છે જ, આ હપ દેખાડે છે ને બધાને, આજે એટલી હાજરી જે છે એ બધાનો હપ દેખાડે, આનાથી અનેક ગણો પ્રેમ વધે, ભાવ વધે. અને તમે ભેગા થાવ ને એટલે ભગવાન આવી છે ભાઈ, ભેગા થાવ એટલે ભગવાન આવે. આવી રીતે એકવાર લોખંડ નું સંમેલન ભેગું થયું સાહેબ, લોખંડ નું સંમેલન, લોખંડ નહીં નાચતો હોય જ ને. હા મલદેવભાઈ એક બે વાત મારે જ્યાં હજી હજી સુદામાની વાત તો કરવાની બાકી છે, એક ટુકડો યાદ આવ્યો એટલે કહું, મને જડ્યું તાંદુલ ક્યાંથી પોટલી છે જ આવ્યું છે એટલે હું બધી વાતો કરવાનો છું. અને હવે કાંઈ જોવો હાવ નિરાત જ છે, રાસ તો હવારે છે બરાબર, અને બધા અહીંયા હામું આવી રીતે જાગરણ કરવાનો સમય આવ્યો છે, એટલે મોજથી આજ તમને હસાવવાય છે. સારી વાતો કર, આપણે સારું જ કરીએ છીએ, રોજ સારી જ વાતો કરું છું હું તો યાર, પણ લોખંડ ની વાત કરતો, લોખંડ ની નાયક તો હોય જ ને, એનો સમાજ, એનો પ્રમુખ ભગાભાઈ, નાયક નો પ્રમુખ છે ગણ, પ્રમુખ ગણ જેવો જ હોવો જોઈએ. પધારો પધારો સાહેબ, એટલે નાયકે એનું સંમેલન કર્યું. હવે એની અંદર એ તે બધા સમાજમાં ઇંગલુન, હાણેશ્યુન, શીણિયુન, કાતરૂન, અલગ અલગ બધા સમાજમાં નાચે કે, પણ પછી કોઈ ભમર ને એવી રીતે એમ અટક હોય ને બધી, એમાં કાતર ને હાણશીન શીણાન આખી નાચ ટૂંકમાં આવી. એટલે પ્રસ્તાવના મૂકી કે નાચ નાય ભેગું થવાનું કારણ શું છે, ઓછીતા ભેગા કરવાનું કારણ શું છે? એટલે ઘણે કીધું,
ઘણે કીધું કે આપણી નાઈટમાં અંદરો અંદર બહુ કાપ કૂપ ચાલે છે. જો આ યજ્ઞ નો મોટો કુંડ કર્યો છે, ઈ યજ્ઞ કુંડમાં આપણે પડવાનું છે અગ્નિમાં, અને બધાએ પોતાનો આકાર ભૂલી અને એક બનવાનું છે. હું કલાકાર છું ને આ બોલો છે ને નહીં, અહીંયા બધા હેરી ગયા. આપણે બધાએ ખોટા આકાર લઈ લીધા છે, એ અગ્નિમાં જઈ અને આપણે બળ પડવાનું છે, એમાં ઓગળી જવાનું છે અને બધાએ એક બનવાનું છે. એટલે એક જણાએ કીધું કે એ તો જે પણ એવા હોય એને ને તકે એને એને જ. એટલે પહેલું જ વહેલું કાતરબેનને બોલાવ્યું. હે કાતર, ખાબે તું એક ના બે જ કટકા જ કરશો. તો કાતર કે પ્રમુખ સાહેબ બોલવા ધ્યાન રાખજો, હું કઈ નાયત ને નથી કાપતી પણ કરી તો કાપવાનું ને. ખાબે કાતર ખાબી, હે શિણી તું ખાબે તું એક ના બે જ કરશો. કાતર કે તમે સાંભળજો, માનને અધ્યક્ષરે આપના માધ્યમથી કહેવા માંગુ છું, મને હાણસી પકડી રાખે છે ને તમારો ભાઈ છે ને હથોડો, એ માથે પડે પછી હું કાપું છું. બોલાવો હથોડા ને, ખાબે હથોડા. હથોડો ધોડીને પડી ગયો. હાણસી કે આપણે બોલવાનું છે જ નહીં, ખાબકો જ તે. પછી શીણી ખાબ, બહુ લાંબુ છે ટૂંકું લઈ લઉં. છેલ્લે સોય અને સુયા ને પતિ પત્ની બે ને બોલાવ્યો. બોલા મેં શીણો હતો જ ભેગો, કઈ શીણી એકલી નહોતી. આ બધું કોઈ દી એકલા થતું જ નથી. કાંઈ ભાભો હોય તો ડોશી હોય જ, ડોશી ન હોય તો ભાભો છો જ ન હોય. હાવણી હોય એટલે હાવણો હોય જ, કીટલી હોય એટલે કીટલો હોય જ, તપેલી હોય એટલે તપેલો હોય જ. ટોપ હા, સિંગલ હોય જ નહીં. કાંઈ આજે અમે ગાઈ છીએ, આ તમને એમ લાગે આમાં બધું હોય જ. જુઓ તમને કહું, આજી આ આપણે આપણે ધોરા જેવા હોય. તું કે આપણે એને નરખર કહેવામાં આવે. સુરમાં હાવણ અને હાવણીમાં કેટલો ભેદ. હે બેનું, તમે હાવણીને કેવી હાસો, હે રૂમ વાળશે, રસોડું વાળશે, વધી વધીને ઓસરી અને વધી વધીને બે પગીચ્યા, પગીચ્યાલી પાછી વળશે અને હાશવીને મૂકી દે ફળિયામાં. હાવણા ફળિયું વાળે, ગમાણ વાળે, કોકડી હેરી વાળી આવે અને ઊંધે કાંઈ ગમાણમાં પીડ્યો હોય અને એમાંય ઢીલો થાય તો ઊંધો ઠપ કરે ખમ ખમ. કોઈ હાવણી ને એવી રીતે ઠપકારી ન હોય. ટૂંકમાં તમામ હતા એ બધા અગ્નકુંડમાં પડ્યા અને છેલ્લે ઘણ પણ પડ્યો અને તમામ લોખંડ પીગળ્યું. અને તમને પગે લાગે એમ કહું બાપ, જ્યાં સુધી અંદરથી નહીં પીગળો ત્યાં સુધી એક નહીં થઈ શકો. પીડા એક કરી દે છે, પીડા એક કરે છે. અને મૂળભાઈ સાહેબ બન્યું એવું, એ તમામ લોખંડ પીગળી ગયું, પોતાના આકાર મૂકી દીધા અને એનો થંભ બન્યો. અને એકતાનો થંભ જ્યારે થયો અને એ હરણાકશે ધગાયો અને પછી પ્રહલાદને કીધું કે લે બત ભર એક થશો અને પછી આવી કૃષ્ણની ભક્તિ ફળશે અને એની અંદર એ થંભ ફાટે ને એટલે નરસિંહ ઈશ્વર જ પ્રગટ થાય, એમાં બીજો કોઈ પ્રગટ ન થાય. આજ લાગે છે આ દ્વારકાધીશ પ્રગટ થયો છે. આપણી ભેળો જ હોય છે ભગવાન દ્વારકાધીશ. હું જાહેરમાં ઘણીવાર બોલ્યો છું કે આ દ્વારકાધીશની એવડી કૃપા છે કે અહીંયા આવ્યા હોય અને સમય ન હોય, એટલે નવરા ધૂપ જ હોય પણ કદાચ નીકળવું પડતું હોય, કઈ કામ એવું આવી ગયું નીકળવું પડે તો અહીંયા પહોંચ્યા પછી દર્શન કર્યા વગર પાછું જવું પડે તો જરાય રજ ન કરતા કેવલ એની ધજાના દર્શન કરી લેશો ને તોય તમારી આબરૂનો ધજાગરો કોઈ દી નહીં થવા દે. મારો બાપ એ દ્વારકાધીશ છે.